Good afternoon, Sister Devaka Sudhya Vibra Management of Pagotche. As you have mentioned, five messages in the day, and all five questions are the same. So, this is my part of the Mahatma last year. Yeah.
ભારત રત્ન. ત્યાર પછી છે બીજું છે ભારત રત્ન એવો કઈ સાલથી આપવાનો શરૂ થયો છે. આપણો સંશોધિત ક્યારે બરોબર કઈ સાલ હતી તો કે ઈસવીસન 1954. ત્યાર પછી છે પદ્મભૂષણ. પદ્મભૂષણ અને પદ્મશ્રી માં સૌથી ઉચ્ચ કક્ષાનો પુરસ્કાર કયો છે? તો કયો આવે સૌથી ઉચ્ચ કક્ષાનો પુરસ્કાર? તો કે પદ્મ વિભૂષણ. ચોથું છે માન્ય ભારતીય ભાષાઓમાં સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારને કયો એવોર્ડ આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે કયો આવે? જ્ઞાનપીઠ પુરસ્કાર. જુદી જુદી રમતોનો પ્રશિક્ષક એટલે કે કોચ તરીકે નોંધપાત્ર ફાળો આપનારને કયો એવોર્ડ આપવામાં આવે છે?
ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે? એમાં શું આવશે? રાજઘાટ. ત્યાર પછી બીજું છે, શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? તો એ તો આપણે કહ્યું, શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં. રાજસ્થાન. નંબર 16,